जगन वंश को ही लो निवाद रे जैन वंश को ही लो निवाद आखे तेज बाल घुम जावे ते दू नींद नींद रुनावे तेन आखे तेज बाल घुम जावे ते दू नींद नींद रुनावे जी माता गाज बाल ना गाना विरोधी रे नहीं जाना आज माता गाज बाल ना गाना विरोधी रे नहीं जाना वावनी टाणा जा तेज दे पल दे जे धर्म स्वीकारो दोसर लेन कांध पर धारो दे पल दे जे धर्म संभारो तोहर लेन कांध पर धारो तेज दे पाले जे धर्म संभारो दोसर लेन कांध पर धारो चारणों की वाणी छे एनी केवी ताकात होय आ कोई 400-500 वर्ष पहला नो इतिहास नी वात नथी आवती आजादी भावनगर ना छेल्ला महाराजा कृष्ण कुमार सिंह जी अने पोताना बाल कुंवर वीरभद्र सिंह जी नाना छे अने कजिए चढ़ी गया छे કુંવર રોવે છે વૈદો હકીમો ડોક્ટરો ઇલમીઓ ફકીરો બધાને બોલાવ્યા પણ કુંવર છાના નથી રહેતા એમાં કવિશ્રી દુલ્લા કાગ મહેમાન હતા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભાવનગર ઇઝ આઈનેસને કવિ દુલ્લા કાગ કહે છે કે બાપુ કેમ ચિંતામાં છો તો કે 8 દિવસથી કુંવર સૂતા નથી કજિયો બહુ કરે છે રોવે છે બહુ અને દુલાકાકે કીધું હાલો મને લઈ જાઓ ક્યાં કુંવરનું ઘોડિયું છે એ ઘોડિયામાં કુંવર અરે કવિરાજ આને ડોક્ટરો વૈદો હકીમો છાણા રાખવાનો બહુ પ્રયત્ન કર્યા કુંવર સૂતા નથી કે બાપને ન ખબર પડે એને એના બાપ દાદાનો ઇતિહાસ સાંભળવો છે એટલા માટે કજિયો કરે છે અને દુલાકા કે હાથમાં હિંચકાની દોરી લીધી અને સાહેબ હાલડું દુલો કાગ ગાવા માટે બેઠો એક પછી એક એક પછી એક એક પછી એક કડી દુલો કાગ ગાતો ગયો અને ઇતિહાસ સાક્ષી પૂરે છે
કવિ કાગ ની કવિતા સાક્ષી પૂરે છે. આઠ દિને હું જાગને વીરાન ગાવવા માંડી ઊંઘ રે એને ગાવવા માંડી હું હાલ રડે આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી એને હાલ રડા માં આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી કાગ કુંવર ને હિંચલતા હિંચલતા ગોહિલો ના આદિ પુરુષ સજગજી મહારાજ ત્યાંથી શરૂઆત કરી કે ભાઈ બેટા તારા બાપ દાદા કેવા હતા. મહારાજ સજગજી રાજસ્થાન ની મારો પગ મૂક્યો અને એમાં રાણા બેમાર બનેલા મહારાજ ખેંગાર શિકારે બરોબર માજીરાજ માં છે હાથમાં માળાનો એમાં કુંવર રાનો શિકાર સંસલું છે કૂતરા કરેલા તંબુમાં જઈને માજીરાજ માના ખોળામાં જઈને સસલું બેહી ગયું અને માથે હાથ ફરી ગયો ભાઈ ક્ષત્રિયાણીનો અને કુંવર ખેંગારે હુકમ આપ્યો મારા શિકારને આપી દો કે તમારા કુંવરને કહેજો તો કે યુદ્ધ સ્વીકાર ગડઘડી સજદલ નાભ વલકલ મલકતી દીપતી ખડખડ ઘસી નવ ડાં શામ ઘોંઘટ છુપતી ગબલા ગકેલી કરત કેલી વ્યોમ વેલી લળવલી ગાસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી વાવણી નો સમય અને મહારાજ દેપાલ દે સિહોર ના મહારાજા એ જોવા નીકળ્યા છે કે મારા ખેડૂને હારા બળદ છે કે નહીં વાવણી માટે એની પાસે વાવણી માટેના ઝાર બાજરો છે કે નહીં એ જોવા માટે નીકળેલા. એમાં એક દ્રશ્ય આમ દેપાલ દે મહારાજે જોયું તો એક માણસે પોતાની પત્નીને એક ખંભે દોહરું લેવરાયું છે અને એક ખંભે બળદને દોહરું છે. આમ મહારાજની નજર ગઈ અને હુકમ છૂટી ગયો કોણ આવો મારા રાજમાં બે કે બાય અને તો કે આવીને જૂતી
ઢોકળો મારીને પણ પ્રજાની વેદનાની ધુરાને પણ ખંભે લઈ વાદળાંગા આરાધના ચારણ બાઈ કરતી હતી, એમાં ચારણે જઈ અને એટલું કીધું કે સાંભળ્યું કે શું કે તારો પાપીઓ રાજા આવ્યો ને ચાર ચાર, એ મેં ત્યાં જઈ ઢૂંડા મળ્યા પણ ઢૂંડામાં એક પણ દાણો નથી. અરે ચારણ રેવા દે રેવા દે, એ તો ગંગાજળ જેવો ગોહિલ કહેવાય, જેના નાવણના પાણીથી કોઢિયો માણા નાય તેના કોઢ મટી જાય. એવા મારા સિહોરના મહારાજા દેપાળ દેને તું પાપીઓ કેમાં અને હાલ મારી ભેળો તું, મારો રાજા હાલ્યો હોય એમાં ડુંડામાં દાણા ન હોય એવી વાત કોઈ દી બને નહીં. અને માતાજીનું આરાધન કરતી કરતી બાઈએ ડગલા માંડ્યા અને જ્યાં મહારાજા દેપાળ દે હાલ્યા થઈ પોતાના ખેતરમાં જઈ અને વેંત વેંતના જે ડુંડા કરહડા જારના આવેલા એને આમ કરીને આમ ચારણ બાઈએ મહેળ્યા અને જોયું. તો સાહેબ આજનું જે બસરોનું મોતી કહેવાય એ ઝાંખા લાગે એવા હાચા મોતીના ડુંડામાંથી મીંડ્યા પડ્યા. જ્યાં મહારાજા ચાર ચા હલ્યા હતા એ ચારે ચાર ચાહના ડુંડાને મહળ્યા તો એમાંથી દસેર મોતી નીપજ્યા. પણ જેનો રાજા પવિત્ર હોય એની પ્રજા પણ એટલી જ પવિત્ર હોય. ચારણ ચતુર ગણાય, ચારણ ધર્મ ને ચૂકે, ચારણ સિદ્ધ સુહાય, મરે પણ ટેક ને મૂકે. ચારણ એમ થયું કે આ જગ્યાએ મહારાજા હાલ્યા હતા અને આ દસેર સાચા મોતી જે નીપજ્યા છે એની ઉપર મારો અધિકાર નથી, એ તો સિહોર ને રાજની તિજોરીનો અધિકાર છે. એટલે દસેર મોતીની ફાંટ ભરી અને બીજે દિવસે હુરજ નારાયણ ઉદય થવું અને રાજની કચેરીમાં જઈ અને ચારણે કીધું કે લ્યો બાપુ આ હાચા મોતી. અરે કવિરાજ મેં તમને કઈ આપ્યું નથી ને હાચા મોતી આવ્યા ક્યાંથી? કે બાપુ
તેથી મેં મારી પત્નીને દોહર ખંભે લેવરાવ્યું હતું અને તમે આવી અને એને છોડાવી અને તમે જે ચાર ચા હાલ્યા ને એમાં સાચા મોતી નીપજ્યા છે. આ રાજનું ધન છે બાપુ, આ મારે ન ખપે. અને તે દિવસે દેપાલદેવ મહારાજે એમાંથી પાંચ મોતીણા લઈ અને રાજની તિજોરીમાં મૂકી અને એમ કીધું તો ગઈ કવિરાજ, આ તો મુરલીધર મહારાજની અને ખોડિયારની મહેરબાની છે. બાકી કવિરાજ, ચારણને ખેતરમાં નીપજેલું અમારાથી ન લેવાય, પણ મારી ટેક, મારી ભક્તિ એનો ઇતિહાસ સાક્ષી પૂરશે. એટલા માટે આમાંથી પાંચ મોતીડા ભાવનગરનું રાજ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રાજની તિજોરીમાં આ ઘટનાને યાદ કરવા માટે સાચા મોતી રાખશું. ઈ દહસેર મોતીની ફાટ પાછી ચારણને ભેટમાં આપી. તેથી ચારણે માથા ફરેલો, એણે એમ કીધું કે મહારાજ, મને જો આવી ખબર હોત, જાણ્યો હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે તો વવરા વધ વડવાય તને દી બધો દેપાળ દે. જાણ્યો હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે. એ દેપાળ દે મહારાજ, મને જો એવી ખબર હોત કે તું જ્યાં ડગલું માંડ ને હાચા મોતીડા નીપજે તો બાપ મારી આખી વાળી તારી પાસે વવરાવી નાખત, હું તને આખો દી છોડત નહીં. જાણ્યો હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે તો વવરા વત વડવાય દી બધો દેપાળ દે. અને એટલા માટે દુલો કાગ લખે, એજ ચારણી ને જોડી સાતને રે જે નવાવણી ટાણા જાજ રે જે નવાવણી ટાણા જા તે દે પણ દે જે ધર્મ સ્વીકાર્યો દોસર લઈને કાંધ પર ધાર્યો તે પણ દે જે ધર્મ સ્વીકાર્યો દોસર લઈને કાંધ પર ધાર્યો મહારાજ સેજકજી જેવા, મહારાજ દેપાળદેવ જેવા તારા વડવાઓ હતા. અને એનાથી જો વધારે વાત કરું તો માખડો હાલ્યો ઇમામ લે રે તે દિશાહ પામી ગયો ત્રાહ રે તે દિશાહ પામી ગયો ત્રાહ એણે ખેડી દૂધ માંજલો લાંબી ખદડ પર ધડની ખાંભી એણે ખેડી દૂધ માંજલો લાંબી ખદડ પર ધડની ખાંભી મોખરાજી ગોહિલનું માથું બાદશાહની ફોજની સામે લડતા લડતા ઘોઘાના પાદરમાં પડી ગયું હતું અને ત્યાંથી ચૌદ ગાંવ ખદડ પર નામનું ગામ થાય ત્યાં સુધી હે બાપ તારો વડવો એ મોખડોજી ગોહિલ એનું માથા વગરનું ધડ લીધું હતું. અને આગળ ઇતિહાસ કે છે દુલો કાજ, માળ ફેંકીને આવ્યો રણ માન ફેંકીને તે દીવર માળ ફેંકીને આવ્યો રણ માન ફેંકીને ગોહિલોના વડવાઓનો ઇતિહાસ કહેતા કહેતા બાળ રાજાને હિંચકો નાખતા નાખતા કે છે કે બાળકુંવર વીરભદ્રસિંહજી
ને મિંદર લાગી ગઈ આઠ દિવસથી જે કુંવર સૂતો નતો એ સુઈ ગયો કારણ શું એને ચારણની વાણી બહુ વારે લાગી આઠ દિને હું જાગને વીરાને ગાવવા માંડી જુંઘરે જેને જાગવા માંડી જું હાલ રડે આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી એને હાલ રડામાં આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી